એક તરફ ઉનાળાની શરૂઆત થતા લીંબુની માંગ વધી રહી છે, તેની સાથે ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. હજી તો માર્ચ મહિનાની શરૂઆતથી ત્યારે જો 80 રૂપિયાના ભાવે મળતા લીંબુ 160 રૂપિયાના ભાવે મળી રહ્યા છે. માર્ચ મહિનામાં જ લીંબુના ભાવે દાણની ખટાસ ઓછી કરી દીધી છે. અત્યારથી જ લીંબુના ભાવ મધ્યમ વર્ગીય પરિવારના બજેટ બહાર છે. જોકે લીંબુ જરૂરિયાતની વસ્તુ હોવાથી ભાવ વધે તો પણ ખરીદવા પડી રહ્યા છે, પરંતુ તેના વપરાશમાં ફેર પણ પડ્યો છે. આગામી સમયમાં જ્યારે કાળઝાળ ગરમી પડશે ત્યારે લીંબુના ભાવમાં પણ ગરમાવો જોવા મળે તેવી શક્યતાઓ છે. ટામેટાનો ભાવ 60 થી 80 રૂપિયાની વચ્ચે રહ્યો હતો. બટાકાનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો વચ્ચે હતા. ડુંગળીના ભાવની વાત કરીએ તો ડુંગળીના ભાવ 40 રૂપિયાની કિલો છે. સિમલા મિર્ચ 60 રૂપિયા કિલો. આદુ 180 થી 200 રૂપિયાની કિલો વચ્ચે છે. વટાણા 60 થી 80 રૂપિયા કિલો. ફ્લાવર 60 થી 80 રૂપિયા કિલોની વચ્ચે ભાવ છે. મેથી અને પાલક 40 રૂપિયા કિલો. લસણ 200 રૂપિયા પ્રતિ કિલો પર વેચાય છે. પાછલા વર્ષની વાત કરીએ ત્યારે પણ ઉનાળામાં લીંબુના ભાવ આસમાની હતા. સમગ્ર ઉનાળા દરમિયાન લીંબુના ભાવ 350 થી 400 રૂપિયા કિલો વચ્ચે રહ્યા હતા. આ ટ્રેન્ડને જોતા આગામી મહિનાઓમાં લીંબુના ભાવ વધવાની શક્યતા નકારી ન શકાય. જોકે આ સામે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર પણ છે. થોડાક સમય પહેલાં મળતા 500 રૂપિયા કે પ્રતિ કિલો લસણના ભાવ હવે તળિયે બેઠા છે. હાલ બજારમાં સારી ક્વોલિટીનું લસણ 200 રૂપિયા કિલો મળી રહ્યું છે. આમ લસણના ભાવમાં એક સાથે 300 રૂપિયાનો ઘટાડો પણ થયો છે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા.